Good morning, Vidyarthi Mitro. Niranjan School ne DLS is Distance Learning System of our Swagat Chhe. Vidyarthi Mitro, Tame Namana Murtatu, Bhag 8, Ema Chapter 7, Bhagidari Pedi no Visarjan Chhe, No Bhyas Kari Daya Chho. And Aaj Aapre Udharan 8, Ema Example Number 8. Ek Bhagidar Naresh, Rupya 30,000 Devi Hundi Svikare Chhe. વિદ્યાર્થી મિત્રો ખરે હતું છે પૂછે કે એક બાકીદાર છે નામ છે નરેશ કાઈ વાંધો નહીં એ રૂપિયા 30,000 દેવી હુંડી સ્વીકારે છે હવે બેનો એવું પહેલા તમને થોડીક સ્ટોરી કહી દઉં એટલે તમને આખો મગજમાં બેસી જાય કે આ દેવી હુંડી સ્વીકારી તો કઈ રીતે સ્વીકારી નરેશભાઈ છે એ જે વિસર્જન પેઢી થાય છે એના બાકીદાર છે એટલે એને માથ ચોકરી ગયો ભાઈ તમે ભાઈ બોલે જે દેવી હુંડી છે ને એ મારી પાસે દીકરી થાય એટલે એના પૈસા છે ને હું દઈ દઈશ તમને ચિંતા ના કરતા બરાબર તો એ દેવી હુંડી છે એ આપણું દેવું કહેવાય કારણ કે એ લણદાર આપણી પાસે જે માગતા હોય પૈસા પેટે પૈસા છે એ આપણે ચૂકવવાના થતા હોય છે તો એ દેવી હુંડી છે એ દેવી હુંડી એ ચૂકવવાનું સ્વીકારે છે તો દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે તો આપણે એ દેવી હુંડીના પૈસા છે એ પેઢી હવે દેવાની જરૂર નથી હવે ભાગીદાર છે એ એડજસ્ટ કરી લે છે કોણ એડજસ્ટ કરે છે તો કે નરેશ શું કામ એડજસ્ટ કરે છે તો તમને સ્ટોરી કીધી ભાઈ એ માસિક દીકરી થાય એ ચિંતા કરવામાં એનું એડજસ્ટમેન્ટ છે એવું કરી દઈશ કારણ કે પેઢીના દેવા છે એ આપણે ચૂકવવા જ પડે આપણે ભણી ગયા છે કે ભાઈ ભાગીદારી પેઢી છે એ જવાબદારી અમર્યાદિત છે કદાચ પેઢી છે એનું વિસર્જન થતું હોય બધી મિલકત વેચાઈ જાય છતાં એ દેવા ચૂકવાના બાકી હોય ને તો આપણી મકાન ગાડી આ બધું વેચીને આપવું પડે બરોબર અને ખાસ યાદ રાખજો કે ક્યારેક ભાગીદારીમાં ધંધો કરો ને ત્યારે ખૂંજી વિચારીને કરવું ક્યારેક જો વિસર્જન થાય અને તકલીફ પડે તો આપણું ઘર મકાન આ બધું છે એ વેચવું પડે તો વિદ્યાર્થી મિત્રો ખરેખર પ્રશ્ન છે એને સમજી લઈ તો પેલા દેવી હુંડી આ દેવી હુંડી છે એ પેલા તો ક્યાં આવે આનું ઘર ક્યાં બાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હોય તો મૂડી દેવા બાજુ હોય એટલે હંમેશા એની જમા બાકી હોય તો જમા બાકી છે એને તમારે એનું ખાતું બંધ કરવું હોય તો એ તમારે માલ ઉપર નિકાલ ખાતે છે એ તમારે જમા થાય ને દેવી હુંડી ખાતે ઉધાર થાય તો વિદ્યાર્થી મિત્રો પેલા છે ને એ દેવી હુંડીનો પેલા તો નિકાલ થાય નિકાલ થાય એટલે પેલા ક્યાં જાય માલ મિલકત નિકાલ ખાતે કારણ કે દેવા કહેવાય આપણે એથી ભણી ગયા કે ભાઈ દેવાના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ ત્યારે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય અને જે તે દેવા ખાતે તમારે ઉધાર કરવાનો હોય એટલે આમનું એમ થાય કે દેવા ખાતે ઉધાર જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા તો વિદ્યાર્થી મિત્રો પહેલી આમનું દેશ થશે પછી બીજી આમનું છે એ નરેશ ભાઈ એ લઈ જાય છે બરાબર તો નરેશભાઈ છે એ સ્વીકારે છે તો નરેશ છે એ સ્વીકારે છે તો એ કેમ આમ થાય એ પણ આપણે સમજશું પણ એના માટે છે હું થોડું બોર્ડ વર્ક ચેક કરું છું ને એનો એમાંથી તમને વધારે મજા આવશે તો પેલા પહેલી આમંદ આવડે ને તો એના ઉપરથી બીજી આમંદ તમને સરળતાથી આવડે તો પેલા પહેલી આમંદ આપણે સમજીએ તો પહેલી આમંદમાં છે દેવી હુંડી છે એ જવાબદારી કહેવાય દેવું કહેવાય જેનું ખાતું બંધ કરી અને માલ નિકાલ ખાતે જમા બાજુ લઈ જવાય તો માલની ખાતે જમા તો દેવી હુંડી ખાતે ઉધાર તો પેલા આવશે દેવી હુંડી ખાતે ઉધાર કેટલા ઉધાર તો ગમે 30,000 અમાઉન્ટમાં બધા 30,000 આવશે સરસ તે ક્યાં લઈ જવાના છે તો ભાઈ માલ નિકાલ ખાતે ખાધા પીધા જેવું એક જ ખાતું માલ મિલકત નિકાલ ખાતું માલ મિલકત નિકાલ ખાતે કેટલા આવશે 30,000 અને જમા બાજુ રાખવાના ખાસ સ્ટેશન કરતા ઓકે આટલું કમ્પ્લીટ થયા પછી બાબતજી બાજી તો બાબતજીમાં શું આવશે તો શું પહેલા આપણે પ્રોસેસ કરી કે ભાઈ દેવી હુંડીનું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તો તમારે રાખવાનું દેવી હુંડીનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના આમ પૂરી થાય મિત્રો પર નાખવાનો ખાસ ધ્યાન રાખવાનું છે આટલું કમ્પ્લીટ
કે પેલી અમલમાં મામીનું ખાતું જમા થયું તો આના પછી બીજી અમલમાં મામીનું ખાતું ઉધાર થાય તો મામીની ખાતે ઉધાર થશે કોણ લઈ જાય છે નરેશ તો નરેશના મૂડી ખાતે જમા થાય જો આ હેવી ઈઝી પડે પેલી અમલ થઈ જાય પછી બીજી અમલ તો ઈઝી પડે તો પેલી અમલ તમારી થઈ પછી બીજી અમલ તમારે કરવા માટે ઈઝી પેલી અમલ છે એ તમે દેવી મુનીનું ખાતું બંધ કરીને મામીની ખાતે લઈ ગયા મામીની ખાતે ગયા પછી કે નરેશે કીધું ભાઈ આ હવે દેવી મુની છે એ મારી માસિક દીકરી થાય ને એના હું ચિંતી દઈશ ચિંતા કરો પણ તો એ ચૂકવાનું સ્વીકારે કોણ છે નરેશ તો નરેશના મુડી ખાતે તમારે શું કરવાના થાય જમા કરવાના થાય તો તમારે પેલા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા તો ભાઈ 30,000 જ રકમ છે ભાઈ કારણ કે 30,000 જ કીધું છે એટલે તમારે 30,000 ની નોંધ થાય તો માલ મિલકત નિકાલ ખાતે 30,000 ઓકે એટલે મીન્સ કે તમારે 30,000 ની કિંમત સ્વીકાર્યા છે એટલે ચોપડી કિંમત તમારી 30,000 હશે એવું તમારે અહીંયા સમજી લેવાનું થાય ઓકે તે નરેશ કે નરેશ ના મૂડી ખાતે જમો કેટલા આવશે તો કે ભાઈ 30,000 સરસ આટલું કમ્પ્લીટ થયા પછી એની બાબત છે તો બાબત જે છે એ શું કરાય કે ભાઈ નરેશ દેવી હુંડી શું કે સ્વીકારી તેના એ દેવી હુંડી સ્વીકારણ હોય બરોબર એટલે જાણે આપણે બિલ્સ પેએબલ કહીએ છીએ બરોબર અને લેણી હુંડી છે એ બિલ્સ રિસીવેબલ થાય એટલે આ તમારે દેવી હુંડી છે એ સ્વીકારવાની છે એટલે કોને સ્વીકારી છે કારણ કે એ 30,000 છે કોને પેએબલ કરવાના છે તો જે દેવી હુંડીના લેણદાર હોય એને આપણે પેએબલ કરવાના હોય છે તો આ બાબત છે ખાસ સમજણ વિસરવાની ટીકો કરી દેવાનો ટોટલ કરવાનું ખાસ ભૂલવાનું નીચે છે તમારે બે લીટી કરવી જરૂરી છે ખાસ યાદ રાખજો કુલ સરવાળો કેટલો થશે તો 30 ને 30 60,000 તો 60,000 તમારે બે બાજુ લખવાના હશે ધેટ્સ ઇટ તો સરસ મજાનો દાખલો છે આવા જ તમારે બે દાખલાઓ છે તમને પ્રેક્ટિસમાં આપવામાં આવશે એ તમારે ગણવાના રહેશે આજે સેટરડે તમારે છે એ કમ્પ્લીટલી વર્ક કમ્પ્લીટ થઈ ગયું હવે નેક્સ્ટ તમારે સોમવારથી છે હવે લેક્ચરો છે સ્ટાર્ટ થઈ ગયા છે ઓકે તો ખરેખર તમારે ઘણું બધું વ્યવસ્થિત છે આપણું વર્ક થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો DLS સિસ્ટમ છે ને એ નંબર વન છે કારણ તમે વિદ્યાર્થી મિત્રો છો જેટલું ખરેખર તમે વર્ક સારી રીતે કરશો ને એટલી આપણી સિસ્ટમ છે ધ બેસ્ટ બનશે ટાઈમસર છે વિડીયો જુઓ ટાઈમસર છે એ તમારે વિડીયો જોઈ અને એનું વર્ક વ્યવસ્થિત કમ્પ્લીટ કરો અને કંઈ પણ પ્રશ્ન હોય તો એ પૂછો કારણ કે અમારા શિક્ષક તમારી છે એ એજ્યુકેશન બાબતના કોઈ પણ પ્રશ્નો હશે સોલ્વ કરવા માટે તત્પર રહેશે તો આજનો આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ નમસ્કાર અસ્તુ હેવ એ નાઇસ ડે